હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને બધા? હવે તમે એસવાય બીકોમની અંદર સેમેસ્ટર 3 અને સેમેસ્ટર 4ની અંદર એકાઉન્ટિંગ 3 અને એકાઉન્ટિંગ 4 આ સબ્જેક્ટ છે ભણીને આવ્યા. ત્યાર પછી હવે સેમેસ્ટર નંબર 5ની અંદર એકાઉન્ટિંગ 5 સબ્જેક્ટ કે જે મારા ભાગે, એટલે કે હું સુમિત કટેશિયા, મારા ભાગે છે, જે આપણે વિગતે અભ્યાસ છે કરવાનો રહેશે. એકાઉન્ટિંગ 5ની અંદર આપણે જોવા જઈએ તો જેની અંદર ટોટલ 4 ચેપ્ટર, એકાઉન્ટિંગ 5 સબ્જેક્ટની અંદર ટોટલ 4 ચેપ્ટર છે એ ભણવાના રહેશે, જેમાં ફર્સ્ટ ચેપ્ટર છે એ રોકાણોના હિસાબો, એકાઉન્ટિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટ્સ. સેકન્ડ ચેપ્ટર છે એક નોંધીનું દ્વિનોંધીમાં રૂપાંતર, કન્વર્ઝન ઓફ સિંગલ એન્ટ્રી ઇન્ટુ ડબલ એન્ટ્રી. નંબર 3 છે સેવા પડતર પદ્ધતિ, હોટેલ, હોસ્પિટલ અને થિયેટર. જે તમે એસવાય બીકોમની અંદર પણ સેવા પડતર પદ્ધતિ જે ભણીને આવ્યા, જેની અંદર તમારે વાહન વ્યવહાર, બરાબર, સેવા પડતર પદ્ધતિ ચેપ્ટર હતું, પણ જેની અંદર શેનું હતું તો કે માર્ગ વાહન વ્યવહાર અંગેની માટેની સેવા પડતર પદ્ધતિ હતી, તો એવું જ આ ચેપ્ટર સેવા પડતર પદ્ધતિ, હોટેલ, હોસ્પિટલ અને થિયેટર. અને ચોથું ચેપ્ટર છે પ્રક્રિયા પડતર પદ્ધતિ, જે તમે એસવાય બીકોમની અંદર, એસવાય બીકોમની અંદર કોસ્ટ એકાઉન્ટ એટલે કે પડતર હિસાબી પદ્ધતિની અંદર જે ભણીને આવ્યા, એના કરતાં થોડુંક એડવાન્સ લેવલનું, એટલે કે એના કરતાં થોડુંક વધારાનું જે ચેપ્ટર નંબર 4 એટલે કે પ્રક્રિયા પડતર પદ્ધતિ, પ્રોસેસ કોસ્ટિંગ, જે તમારે આ સબ્જેક્ટની અંદર આ 4 ચેપ્ટર છે ભણવાના છે. જેમાં સબ્જેક્ટની આપણે વાત કરીએ તો કે ટોટલ 100 માર્કનું છે પેપર હોય, 100 માર્ક છે લેવાના હોય, જેમાંથી 70 માર્ક છે એ તમારે આ ચેપ્ટરના, એટલે કે ફર્સ્ટ ચેપ્ટરમાંથી 20 માર્ક, સેકન્ડમાંથી 20 માર્ક, થર્ડમાંથી 15 માર્ક અને ફોર્થમાંથી 15 માર્ક એમ થઈ, અને ટોટલ 70 માર્કનું તમારે એક્ઝામ જે લેવામાં આવે છે, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા, અને 30 માર્ક છે એ અસાઇનમેન્ટ, એમસીક્યુ અથવા સેમિનાર પ્રેઝન્ટેશનના છે આપવામાં આવે છે એમ કરી, અને ટોટલ તમારે 100 માર્ક છે એ આ સબ્જેક્ટની અંદર છે, 100 માર્કનું પેપર છે તમારે આ સબ્જેક્ટની અંદર છે ક્લિયર કરવાનું હોય છે. જેમાં આપણે આજે ફર્સ્ટ ચેપ્ટર ટીવાય બીકોમ સેમેસ્ટર નંબર 5 સબ્જેક્ટ છે એકાઉન્ટિંગ 5, જેમાંનું ફર્સ્ટ ચેપ્ટર એટલે કે રોકાણોના હિસાબો, એકાઉન્ટિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટ, જે આપણે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. એઝ પર ઇન્ડિયન ટ્રેડિશન, ભારતીય પ્રણાલી મુજબ રોકાણોના હિસાબો છે તમારે જોવાના છે, બરાબર, જે આપણે આગળ ચેપ્ટર છે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો જોઈએ કે સામાન્ય રીતે બચાવેલા નાણાંનું રોકાણ કરવા માટે વિવિધ વિકલ્પો હોય છે. નાણાંની સલામતી ઈચ્છતી વ્યક્તિ પોતાના નાણાંનું રાષ્ટ્રીયકૃત બેંક કે પોસ્ટ ઓફિસની બચત યોજનામાં રોકાણ કરે છે, બરાબર. કોઈ પણ વ્યક્તિ હોય એ પોતાનું નાણાં છે બચતા હોય તો એનું રોકાણ તો ક્યાંક ને ક્યાંક છે કરતી હોય છે. મોસ્ટ ઓફ બધા વ્યક્તિઓ છે પોતાના નાણાંનું રોકાણ છે કેમાં કરે, કાં તો બેંક અથવા તો પોસ્ટ ઓફિસ, કાં તો પોસ્ટ ઓફિસની અંદર પૈસા રોકી દેશે અથવા તો બેંકની અંદર છે ફિક્સ ડિપોઝિટ કરાવી દે, બરાબર. એટલે તમારા નાણાં છે સલામત રીતે બચી શકે અને સલામત રીતે પડ્યા રહે. સલામતી ઇચ્છતા રોકાણકારો પોતાની બેંકમાં ડિપોઝિટ તરીકે મૂકી વ્યાજની આવક પ્રાપ્ત કરે છે. આવી ગયું.
પોતાના નાણાં છે બેંકમાં શું કરે, ડિપોઝિટ તરીકે મૂકી દે. એટલે કે ઘરમાં સાચવવા કરતાં બેંકમાં જો નાણાં પડેલા હશે તો એક તો સલામત હશે અને બીજું કે બેંક તેનું વ્યાજ પણ આપશે, એના બદલામાં તમને આવક પણ પ્રાપ્ત થશે. જો એ જ નાણાં તમારી પાસે ઘરમાં ને ઘરમાં, હા બચેલા છે, તમારી પાસે ઘરમાં ને ઘરમાં પડેલા હશે તો કોઈ પણ જાતની આવક છે પ્રાપ્ત થશે નહીં. એટલે લોકો શું કરે તો કે આ નાણાંનું છે બેંકની અંદર છે ડિપોઝિટ કરાવે કે જેના બદલામાં બેંક છે તમને વ્યાજ છે આપે. વધુ વળતર મેળવવા ઈચ્છતા રોકાણકારો પોતાની બચતોનું જોઈન્ટ સ્ટોક કંપનીના શેર, સ્ટોક, ડિબેન્ચર, મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડ્સ, કેન્દ્ર કે રાજ્ય સરકારની લોન વગેરેમાં પણ રોકાણ કરી શકે છે. હવે કોકને એમ થાય કે મારે વધારે પ્રમાણમાં વળતર છે મેળવવું છે તો શું કરશે, પોતાના જે નાણાં છે એ કેમાં રોકશે, તો કે જોઈન્ટ સ્ટોક કંપનીના શેર, એટલે કે શેર બજારથી તમે બધા પરિચિત જ છો બરાબર. શેર બજારની અંદર અમુક જે કંપનીઓ છે એના શેરમાં રોકાણ કરે, સ્ટોક લે, અથવા તો ડિબેન્ચરની અંદર રોકાણ કરે, મ્યુનિસિપલ કોર્પોરેશનના બોન્ડ્સની અંદર રોકાણ કરે, વગેરે જગ્યાએ અલગ અલગ જગ્યાએ છે રોકાણ કરી શકે. રોકાણોને લાંબા ગાળાના રોકાણો, ચાલુ રોકાણો તરીકે વિભાજિત છે કરવામાં આવે છે. રોકાણોને આપણે અહીંયા બે ભાગમાં છે વિભાજિત કરવામાં આવ્યા. કયા કયા બે ભાગ, તો કે લાંબા ગાળાના રોકાણો અને ચાલુ રોકાણો, અલગ અલગ બે ભાગમાં છે તમારે વિભાજિત કરવાના થાય. રોકાણોના વિશિષ્ટ પારિભાષિક શબ્દો આપણે જોઈએ તો એમાં સૌથી પહેલો શબ્દ છે તો કે દાર્શનિક કિંમત. દાર્શનિક કિંમત છે કોને કહેવાય, બરાબર, કે કોઈ પણ પ્રકારની નાણાકીય જામીનગીરીના પ્રમાણપત્ર ઉપર તે બહાર પાડનાર સંસ્થા દ્વારા, તે બહાર પાડનાર સંસ્થા દ્વારા જે કિંમત છાપવામાં આવી હોય, બરાબર, કોઈ પણ પ્રકારની નાણાકીય જામીનગીરીના પ્રમાણપત્ર ઉપર તે બહાર પાડનાર સંસ્થા દ્વારા જે કિંમત છાપવામાં આવી હોય તેને દાર્શનિક કિંમત અથવા તો મૂળ કિંમત કહેવામાં આવે છે. હવે કોઈ પણ કંપની છે, બરાબર, પોતાને નાણાંની જરૂરિયાત છે, એ નાણાં છે એ જાહેર જનતા પાસેથી મંગાવે છે, ત્યારે જે કિંમતે નાણાં મંગાવે છે, બરાબર, જે કિંમતે નાણાં મંગાવે છે તેને તેની દાર્શનિક કિંમત અથવા તો મૂળ કિંમત કહેવામાં આવે છે. બરાબર, જે બહાર પાડનાર સંસ્થા દ્વારા જે કિંમત છાપવામાં આવેલી હોય તેને દાર્શનિક કિંમત કે મૂળ કિંમત કહેવામાં આવે છે. વ્યાજ હંમેશાને માટે રોકાણોની દાર્શનિક કિંમત પર જ ગણવામાં આવે છે. વ્યાજ હંમેશા રોકાણકારોની દાર્શનિક કિંમત ઉપર જ ગણવામાં આવે છે, બરાબર. ત્યાર પછીનો પોઈન્ટ છે બજાર કિંમત, કે કોઈ જામીનગીરી, શેર કે ડિબેન્ચરનો બજારમાં જે ભાવ બોલાતો હોય તેને તેની બજાર કિંમત કહે છે, તેને તેની બજાર કિંમત કહે છે. ફોર એક્ઝામ્પલ, કોઈ પણ કંપનીએ 100 રૂપિયામાં શેર છે બહાર પાડ્યા, પણ બજારમાં એનો ભાવ 100ની જગ્યાએ 150 રૂપિયા છે બોલાય છે, તો તે શેરની બજાર કિંમત છે કેટલી થાય, તો કે 150 રૂપિયા. રોકાણો પર મળતું વ્યાજ એ રોકાણોની બજાર કિંમત પર નહીં પરંતુ તેની દાસની કિંમત ઉપર જ ગણાય છે. ખાસ યાદ રાખજો, રોકાણો પર મળતું વ્યાજ એ રોકાણોની બજાર કિંમત પર નહીં પરંતુ તેની દાર્શનિક કિંમત ઉપર જ ગણવામાં આવે છે. એટલે કે વ્યાજ હંમેશાને માટે દાર્શનિક કિંમત ઉપર જ ગણવું, સમની અંદર આવશે, આવશે ને આવશે જ. ત્યાર પછી નંબર 3, શેર ડિબેન્ચર, નંબર 3, મૂડી કિંમત. શેર ડિબેન્ચર કે જામીનગીરીની કુલ પડતરને મૂડી કિંમત કહેવાય. આ મૂડી કિંમતમાં બજાર ભાવ ઉપરાંત દલાલી તથા આનુષાંગિક અન્ય ખર્ચાઓનો સમાવેશ થાય છે, કે આનુષાંગિક અન્ય ખર્ચાઓ એટલે વધારાના જે કાંઈ ખર્ચ થયેલા હોય તો એ તમામ પ્રકારના ખર્ચાઓનો સમાવેશ શેમાં થશે, કે મૂડી કિંમતની અંદર થાય.
વેચનારને રોકાણોના બદલામાં જે ચોખ્ખી રકમ મળે કે જે રકમમાં વ્યાજની રકમ સમાવિષ્ટ નથી તે ચોખ્ખી ઉપજને મૂડી કિંમત કહે છે. એક વસ્તુ આમાં બીજું યાદ રાખવાનું છે કે મૂડી કિંમતમાં વ્યાજની રકમ સમાવિષ્ટ હતો નથી. વ્યાજની રકમનો સમાવેશ મૂડી કિંમતમાં થતો નથી. મૂડી કિંમત એ રોકાણની ખરીદ કે વેચાણની કુલ પડતર છે. બરાબર, મૂડી કિંમત છે એ શું છે? રોકાણની ખરીદ કે વેચાણની કુલ પડતર. હવે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ કે 10 રૂપિયાની દાર્શનિક કિંમતનો શેર 30 રૂપિયાની બજાર કિંમતે ખરીદ્યા પછી તેના ઉપર 2 રૂપિયા દલાલી અને શેર ટ્રાન્સફર ફી ₹1 ચૂકવવી પડે. બરાબર, તો હવે આમાં આપણે જોઈએ કે શેરની દાર્શનિક કિંમત કેટલી ગણાય? મૂળ કિંમત કે જે કંપનીએ બહાર પાડ્યો હતો એ ₹10 લેખે બહાર પાડ્યો હતો. એની બજાર કિંમત એટલે કે બજારમાં એનો ભાવ કેટલો છે? શેરની બજાર કિંમત કેટલી થાય? તો કે 30. અને એની મૂડી કિંમત કેટલી થાય? તો કે 30 + 2 રૂપિયા છે દલાલી અને 1 રૂપિયો ટ્રાન્સફર હોય, એટલે કે ટોટલ 33 રૂપિયા. એટલે કે હવે હું આ શેર લેવા જાઉં તો એ શેર મને કેટલામાં પડશે? તો કે 33 રૂપિયામાં એ શેર છે એ મને પડે. તો એને શું કહેવાય? એની મૂડી કિંમત. નંબર 4, દલાલી. સેબી દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા મુજબ એક મુખ્ય શેર દલાલ મહત્તમ 2.5% મર્યાદાને આધીન 2.5% મર્યાદાને આધીન દલાલી વસૂલ કરી શકે, જેમાં દલાલની મહત્તમ 1.5% દલાલીનો સમાવેશ પણ થઈ જાય છે. એટલે કે પેટા દલાલ કોઈ હોય તો એને 1.5% લેખે તમે દલાલી આપો તો એ 2.5% તમે જ્યારે દલાલી ગણો છો એની અંદર સમાવેશ થઈ જાય. નંબર 5, વ્યાજ. રોકાણોની ખરીદી વખતે છેલ્લી વ્યાજની તારીખથી સોદા થવાની તારીખ સુધીનું, એટલે કે પાછલા સમયનું, બરાબર, જે રોકાણો ખરીદતી વખતે છેલ્લી વ્યાજની તારીખ, બરાબર, રોકાણો તમે 1/4 ખરીદો છો, બરાબર, તે તારીખથી સોદા થવાની તારીખ, એટલે કે તમે 15 ઓગસ્ટે વેચતા હો તો 15 ઓગસ્ટ સુધીનું પાછલા સમયનું, એટલે કે 1/1 થી લઈને 15 ઓગસ્ટનું જે વ્યાજ થતું હોય તે રકમ ખરીદનાર વેચનારને ચૂકવે છે. તેથી વ્યાજની રકમ એક પ્રકારના ખર્ચ તરીકે ઉધારવા માટે વ્યાજના ખાનામાં લખવામાં આવે છે. બરાબર, વ્યાજ છે એક પ્રકારના ખર્ચ તરીકે ઉધારવા માટે થઈ અને વ્યાજના ખાનાની અંદર છે લખાય છે. ત્યાર પછી ડિવિડન્ડ. શેર પરનું ડિવિડન્ડ હંમેશા દાર્શનિક કિંમત પર જ ગણાય છે. કે શેરનું ડિવિડન્ડ કેના ઉપર ગણાશે? હંમેશા માટે શેરની જે દાર્શનિક કિંમત એટલે કે મૂળ કિંમત છે એના ઉપર જ ગણવામાં આવે છે. રોકાણોના હિસાબોની આમ નોંધ. વાર્ષિક હિસાબો તૈયાર કરતી વખતે જેમ આખર સ્ટોક અને મળવાની બાકી આવકના હવાલા થાય છે અને આ હવાલા બીજા વર્ષે શરૂઆતમાં ઉધારવાના થાય, તેવી જ રીતે રોકાણોના હિસાબોમાં પણ હવાલા નોંધ, ફેરબદલી નોંધ અને વર્ષ દરમિયાન વ્યવહારોની આમ નોંધો લખવામાં આવે છે. નંબર 1, વર્ષની શરૂઆતમાં ગઈ સાલના આખર સ્ટોક અંગેની આમ નોંધ, કે લાસ્ટ એટલે કે ગઈ સાલનો આખર સ્ટોક છે કેટલો બચ્યો હતો એની આમનંદ શું થશે? તો કે રોકાણો ખાતે ઉધાર તે આખર સ્ટોક ખાતે જમા. બાબત છે તો કે ગઈ સાલનું આખર સ્ટોકનું ખાતું છે બંધ કર્યું. બરાબર, લાસ્ટ દિવસે કેટલો સ્ટોક બચ્યો એ તમે નવા વર્ષે જે લઈ આવો છો તો એ ગઈ સાલનું આખર સ્ટોકનું ખાતું છે બંધ કરો, એટલે શું થશે કે નવા વર્ષની અંદર એ આખર સ્ટોક છે તમે લાવ્યા. નંબર 2, ગઈ સાલના અંતે ચડત વ્યાજ ખાતું ઊભું કર્યું હોય તો તે બંધ કરો. બરાબર, વ્યાજ ખાતે ઉધાર તે ચઢેલા પણ લેણા નહીં થયેલા વ્યાજ ખાતે, કે ગઈ સાલમાં જે કાંઈ ચડત વ્યાજ ખાતું તમે બનાવેલું હોય એમાં જે કાંઈ વ્યાજ છે બાકી રહેતું હોય તે ખાતું બંધ કરી અને આ વખતે તમારે લઈ આવવાનું. વર્ષ દરમિયાન વ્યાજ સહિત રોકાણો ખરીદવામાં આવે.
એટલે કે રોકાણો ખાતે ઉધાર મૂડી કિંમતે, વ્યાજ ખાતે ઉધાર પાછલા સમયનું વ્યાજ અને તે બેંક ખાતે. પછી વર્ષ દરમિયાન વ્યાજ બાદ રોકાણો છે ખરીદવામાં આવે, એટલે કે આમ નોંધ ઉપર નંબર 3 મુજબ જ થશે. વ્યાજ છે તમારે પાછલા સમયનું ગણવાનું રહેશે. નંબર 5, વર્ષ દરમિયાન વ્યાજ સહિત વેચાણ કરવામાં આવે. બરાબર, નંબર 3 અને નંબર 4 હતો ખરીદવામાં આવે, હવે તમારે શું કરવાનું છે? વેચાણ કરવાનું છે. તો જે ખરીદીની આમનોંધ હતી એના કરતાં એકદમ વિરુદ્ધ આમનોંધ, એટલે કે બેંક ખાતે ઉધાર, તે રોકાણો ખાતે અને તે વ્યાજ ખાતે. પછી વર્ષ દરમિયાન વ્યાજ બાદ વેચાણ કરવામાં આવે, એટલે કે જે નંબર 4 મુજબ જે આમનોંધ છે એના કરતાં તદ્દન વિરુદ્ધ આમનોંધ તમારે કરવાની રહે. નંબર 7, વર્ષ દરમિયાન રોકાણોનું વ્યાજ મળે, એટલે કે વર્ષ દરમિયાન તમને એવું કીધેલું હોય કે વર્ષમાં તમને 2 વખત છે રોકાણોનું વ્યાજ પ્રાપ્ત થાય છે. બરાબર, વર્ષ તમારું છે 1 એપ્રિલથી લઈ અને 31 માર્ચ સુધીનું છે, તો એમાં તમને 2 વખત છે રોકાણોનું વ્યાજ મળે, એટલે કે 6-6 મહિનાને અંતે તમને વ્યાજ મળે. એક મળશે તમને 30/9, એટલે કે નિશ્ચિત તારીખ છે તમને આપી દેવામાં આવે કે વ્યાજ છે તમને 30/9, અને બીજું ક્યારે મળે? વર્ષના અંતે, એટલે કે 31 માર્ચે. બરાબર, તો નિશ્ચિત તારીખ ઉપર તમને જ્યારે રોકાણોનું વ્યાજ મળે છે તેની આમ નોંધ, તો કે બેંક ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે. નંબર 8, વર્ષ આખરે રોકાણોના આખર સ્ટોકનું મૂલ્યાંકન કરી ચોપડે લાવવામાં આવે. બરાબર, રોકાણોના આખર સ્ટોક ખાતે ઉધાર, તે રોકાણો ખાતે મૂડી કિંમત. હવે આખર સ્ટોકની અંદર તમારે 2 રીતે આખર સ્ટોક છે ગણવામાં આવશે. બરાબર, એક લીફો અને બીજું ફીફો. બરાબર, ફીફો અથવા લીફો. પછી નંબર 9, વર્ષને અંતે ચડેલું પણ લેણું નહીં થયેલું વ્યાજ છે નોંધવામાં આવે. વ્યાજ ચડી ગયું છે, બરાબર, ચડેલું પરંતુ લેણું ન થયેલ વ્યાજ ખાતે ઉધાર, તે વ્યાજ ખાતે, વર્ષના અંતે જે કંઈ વ્યાજ હોય તે. અને નંબર 9, રોકાણોનું ખાતું નફો બતાવતું હોય તો રોકાણો ખાતે ઉધાર, તે નફા નુકસાન ખાતે, તફાવત મૂડી કિંમતના ખાનામાં ઉધાર બાજુ હોય ત્યારે. બરાબર, આ 10 આમનોંધ છે એ તમારે આમનોંધ છે યાદ રાખવાની છે. આ 10 આમનોંધ ઉપરથી તમારો આખો સમ છે કેલ્ક્યુલેટ થશે. ત્યાર પછી રોકાણ ખાતાનો નમૂનો જોઈએ, તો કે રોકાણ ખાતું, તો કે એની અંદર ઉધાર બાજુએ તારીખ, વિગત, દાર્શનિક કિંમત, વ્યાજ અને મૂડી કિંમત, આ 5 ખાના છે. એવી જ રીતે જમા બાજુની અંદર પણ તમારે 5 ખાના છે દેખાડવાના થાય. નોંધ તરીકે તમને કહું તો કે રોકાણ ખાતાની ઉધાર બાજુએ રોકાણોની ખરીદીની વિગતો લખવામાં આવશે, જ્યારે જમા બાજુએ રોકાણના વેચાણની વિગતો છે લખવામાં આવે છે. એ તો તમને ખબર જ છે કે ખરીદી હંમેશા ઉધાર હોય અને વેચાણ હંમેશા જમા હોય, એટલે કે ખરીદી ઉધાર બાજુ લખાશે અને વેચાણ છે એ તમારે ક્યાં લખાશે? જમા બાજુએ. ત્યાર પછી આખર સ્ટોક ગણવાની પદ્ધતિઓ, જેની અંદર પહેલી મેથડ છે ફીફો, એટલે કે ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. બીજી મેથડ છે લીફો, એટલે કે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. આ જ્યારે સમની અંદર તમે ગણશો ત્યારે તમને વધારે સમજણ પડશે. જો દાખલામાં જે સૂચના આપેલી હોય એ મુજબ તમારે દાખલો ગણવાનો રહેશે. તમને જે સૂચના આપેલી હોય કે લીફો મુજબ ગણો અથવા તો ફીફો મુજબ આખો સ્ટોક તમારે ગણવાનો, તો એ 2માંથી જે તમને સૂચના આપેલી છે એ મુજબ તમારે દાખલો છે ગણવાનો રહેશે. અને જ્યારે દાખલામાં કોઈ પણ સૂચના તમને આપેલી હોય નહીં, દાખલામાં કોઈ પણ સૂચના આપેલી હોય નહીં, ત્યારે તમારે દાખલો ફીફો પદ્ધતિએ ગણવાનો રહેશે. કયા પદ્ધતિએ ગણશો તમે? ફીફો મુજબ તમારે દાખલો ગણવાનો રહેશે. આ 2 મેથડ છે આખો સ્ટોકમાં, એક ફીફો અને બીજું લીફો. ખાતાની બાકી, એટલે હવે જ્યારે તમે ખાતું બંધ કરો છો, ક્યું? તો કે રોકાણ ખાતું જ્યારે તમે બંધ કરો છો ત્યારે તમારે દાર્શનિક કિંમતની હંમેશાને ઉધાર બાકી જ નીકળશે, વ્યાજની હંમેશા જમા બાકી જ નીકળશે, અને મૂડી કિંમત ઉધાર અથવા જમા કોઈ પણ બાકી છે નીકળી શકે. બરાબર, આ 3 વસ્તુ યાદ રાખજો. દાર્શનિક કિંમત હંમેશા ઉધાર બાકી નીકળશે, વ્યાજ છે જમા બાકી જ નીકળે, અને મૂડી કિંમત ઉધાર અથવા જમા કોઈ પણ બાકી નીકળી શકે. અને યાદ રાખવાના મુદ્દાના આખે આખું તમારું ચેપ્ટર આ 4 મુદ્દા પરથી આખું ચેપ્ટર છે તમારે યાદ રાખવાનું
આખા પ્રકરણ દરમિયાન તમારે આ ચાર મુદ્દાઓ યાદ રાખવાના. જ્યારે વ્યાજ સહિતનો વ્યવહાર હોય તો વ્યાજ છે એને બાદ કરવું, વ્યાજ બાદનો વ્યવહાર હોય તો તેને વ્યાજ છે તમારે ઉમેરવાનું રહેશે, ખરીદીનો વ્યવહાર હોય તો દલાલી ઉમેરવી, વેચાણનો વ્યવહાર હોય તો દલાલી બાદ કરવી. આ ચાર મુદ્દા તમારે ફરજિયાતપણે છે યાદ રાખવાના છે. દરેકે દરેક સમની અંદર ગણતરી કરતી વખતે આ ચાર મુદ્દાઓનો જ ઉપયોગ છે કરવાનો રહેશે. વ્યાજ સહિતનો વ્યવહાર હોય તો વ્યાજ બાદ કરવું, વ્યાજ બાદનો વ્યવહાર હોય તો વ્યાજ ઉમેરવું, ખરીદીનો વ્યવહાર હોય તો દલાલી પ્લસ કરવી, વેચાણનો વ્યવહાર હોય તો દલાલી માઇનસ એટલે કે બાદ કરવી. હવે આ ચાર મુદ્દા તમારે આખા પ્રકરણ દરમિયાન છે યાદ રાખવાના રહેશે. ઓકે, થેન્ક યુ.